કેમ મોડાયવા? મોડા તો ગાયો ને બાંધો ને બરતો ને બાંધો ને હાથ મજા વાળ ને પારોડા ને બધા ને ભેગા બાંધીને કરું છે. એવું હતું? ગાયો ને હસ્યું. આ એ ઘડા ભીણો હતો એને હસ્યું તો એને વ્યવસ્થિત જાણતો રાખવી પડે ને ભાઈ. ઓલો છોકરો પાછો રવા ભાઈ તો એની વહેણ છો ભાઈ. અને ભાઈ છોકરા હાંસવે કે વાસરું હાંસવે? છોકરાને સાના રાખીને. હા તો રામ બાબા પેલા રમતો તમે કેમ રમતા? હું હું રમતો જ છું. ગબી ખડે રમતા. હા પછી ઉડકોડી રમતા. ઉડકોડી રમતા. ગોળકોડી કેવી હોય? એટલે આ તમને ટાણે ઓલું ખોખોર ભઈ બોલે ફેર ફૂદોડી પડતા હતા અમે પડી જવાની કેવી મજા. એમાં લાગતો તો હું ભૂતા. કાં લાગે તો કે હું ઘાસાડું. ઘાસાડું. હા ઘાસાડું. ઘાસાડું ભૂહી દો. ન તો તમારે બોલો ને રેડી તમારે ગમે ઉઈ અઠાણે કોઈ આવડે તરતા કોઈ ને આવડતું ઓરી ના કઈ આવડે ભજન કીર્તન નથી આવડે. તમારે કેટલી છે જમીન? અમારે છે પાસે 8 વીઘાનો પારોડો છે એમને. એમને પડ્યું છે એમને પાદર. પાદર પડ્યું? હા. ઈ કા કરવા વાળા છે ને તો શું કરે ભાઈ? કે એન્ટ્રી સાધન તો છે નહીં. નહીં એ બરોબર છે ને. હું કે હા ધરોના પાઠા થઈ ગયા પાહુરા સરે. હમ દોઈને દૂધ ઘરને ઓલાણે કરીને વેચવા જાય. બાયું નાચ્યું માથે યજ્ઞ થતો હોય સોંપતા હોય એમાં તમારે રાફડા ધૂળ ફરજિયાત જોઈએ જ. ભલે અટાણા બ્રાહ્મણ ગમે એમ કરતા કહેતા હોય પણ અમુક વસ્તુ જે છે એ અસલી વસ્તુ છે. તમે હોળી ખાડે બેઠા હોય ને તો દુઆ બોલતા હોય. બરી સલામ. અરે હોળી કે શું છે? મારું નામ કિનિયે મને પ્રગતિ અને કિનિયે બરી સલામ. અરે હોળી હોળી હરના કશ્યપ કી દીકરી અને ઓળખાર છે મારું નામ પણ ગામને પટેલીએ મને પ્રક્રિયા મન કે ભરી સલામ. આવા દુઆ બોલતા હોય આવડતા બોલે ને એ ફાફા મારમાં ફાફલી. હા અલે ફાફા મારમાં ફાફલી તારી જાંગુ મારે નીચો જોર એ તને એકદી બેઠો બોલાવશે નહીં કોઈ. અરે હું છે ભીખુભાન ની બેટડી રાધા છોડી તમારું નામ પણ હું સીને બેલડી એ સાંભળ કઉ છું હું વાત. એ વનરાવન ને માર્ગે જતા પ્યારી કોણ તમારી સાથ? સાથ વાળી તો તારે ઘેર બેઠી ને તારે સહી પર પૂછ
કે માર્ગ મૂકી વેકરો મૂકી તમારે મોઢે નથી મૂસા. અરે બોલતી નથી રે, બોલવા શીખી અવળું બોલી આજ. પણ હું કહું તારા માતા પિતા ને તને વિશ્વા મોકલે મહિમા. ઉતાણી ને ખાડે એક શબ્દ જેવો પડે ઓરે ખાડે આમ દુહા બોલાતા એમ ને. તો અહીંયા 12 વાગ્યા સુધી જાગતા ને પછી ઓલો કુંભ કાઢતા. એ કુંભ નું મહત્વ શું છે? કુંભ છે ને ઈ એક પ્રહલાદ હરણાકશ રાજા હતો. હરણાકશ રાજા નો દીકરો પ્રહલાદ. હરણાકશ રાજા કે મારું નામ બોલાય, રામનું નામ નહીં બોલવાનું. રામનું નામ બોલે એટલે એને સજા કરે, એનું નામ બોલવાનું. હવે ઈને દીકરો નાનો પ્રહલાદ ભણવા બેડ્યો એટલે એને માસ્ટરને પાર્ટી આપીને લખી દીધું લખવામાં. આને ધીરે ધીરે કરીને હું લખ્યું રા મ. માસ્ટરને જોયું કે આ હું રામ કેમ લખ્યું, એ પણ સુધી નહીં. પછી એ જે કર્યું પછી એના બાપને કહ્યું કે બે આ તો રામ નામ લખે માનતો નથી, હું કરવાનું. તો હરિણાકંશ પ્રહલાદની ફૂઈ ભૂલિકા એને ભગવાનનું વરદાન હતું કે તું અમર પછેડીને ઓઢલાવાની કે તારે ગમે એવી અગ્નિ તને નહીં કરે. તો પ્રહલાદને એને કહ્યું પછી તો બોલાવું છે આ તો ટૂંકા પતાવીએ. એટલે પ્રહલાદને પછી બધાએ લાકડા ભેગા કરી અને ગામ વસાડે એને ખડક્યા અને ખડકી અને પ્રહલાદને હોલિકા દી છે ને હોલિકામાં બેહી ગઈ ને એને ખોળામાં લઈ ગયો પ્રહલાદને. પ્રહલાદને ખોળામાં લઈ અને પછી ફરતે આગ મેલી. આગ મેલી એટલે ભગવાનની કૃપા છે ને એટલે ઓછી જે વંટોળી આવ્યો ને જે અમર પછેડી હતી ને ઉડી ગઈ એટલે ઓલી વિરાડ વરાડ હતી. પ્રહલાદને મૂકીને ભાગી એટલે આમ બારોબાર ગઈ ને આપણા જે બારોબાર બેઠા હતા ને બળિયાલીને મેંડા ઠોકવા ન્યા ન્યા પતાવી દીધી. ના મારી નાખી પછી એમાં હોલિકાને એમાં નાખી દીધી એટલે આપણે ડાકણે કહીએ ને એ હોલિકા એ નાખી દીધી. બળગી અડધી રાત થઈ ઓલાઈ ગયું ખેવું ત્યાં તો પ્રહલાદ એવો ને એવો એ અટાણે તમે ઘડામાં શેણા નાખીએ ઘઉં નાખીએ એમાં ભરીને આપણે મૂકીએ ને 12 વાગ્યા લગી રાખો એ આ પ્રહલાદ રૂપી છે એ બફાઈ જાય ને એવા ને એવા જઈએ ને બળે બળે એ પ્રહલાદ રૂપી આના છે. પ્રહલાદ એ પ્રહલાદ ઈશાબે પ્રહલાદ નો પ્રસાદ એનો મહિમા આ છે પ્રહલાદ નો. ત્યાં કાળા ને કીર્તન ના ને કેમ બોલતા કારણ કે એને એ ઢબ હતી રમવાની. પેલા એ દેહી ઢોલ ને બધી તપલા ને આને તેને હતું અટાણે તો ડીજે આવી ગયા ડીજે ને ઓલું ત્યાં હાથના બપોરના 3 વાગ્યાથી દંડી રમતા હાથના 5 વાગ્યા લગન કોઈ પણ ગોકુળ મેલી દેશું. કાનજી રે તારી માં કેસે ને હમે કાનુડો કેસું. એ માખણ ખાતો ને મયરે પીતો યાદ છે તારો જેઠો. માખણ ખાતો એ મયરે પીતો યાદ છે તારો જેઠો. એ વસ્ત્ર તો તું પહેરતો નહીં ને અમીરે પહેરાવતા. વસ્ત્ર તું તો એ પહેરતો નહીં ને અમીરે પહેરાવતા. એમ કેતા તો નહીં માનો તો ગોકુળ મેલી દેશું. કાનજી રે તારી માં કેસે ને હમે કાનુડો કેસું. આમ આ ટપા આ ટપા વસ્તુ જૂના આપણે પહેરતા આના હબુ રામકાકા ને કહું મને હવે ધતે આને લઈ લેજે આને લઈ લેજે મને ધતે પીલે.